ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પ્રસરાભાઈ, ઉનાળુ કપાસનું વાવેતર અત્યારે અમારે કરવું હોય તો કરી શકાય, કેમ થાય? આવા ઘણા બધા પ્રશ્નો છે તે ખેડૂત મિત્રો તરફથી અમને અત્યારે મળી રહ્યા છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ છે તે મુહૂર્તના સારા ભાવો મળે એટલા માટે ઉનાળુ ઋતુમાં ઉનાળુ કપાસનું વાવેતર છે તે કરતા હોય છે. પરંતુ કોઈ પણ પાકનો ચોક્કસ સમયગાળો અને ચોક્કસ ઋતુ હોય છે. આપણા ભારતમાં ખેડૂત મિત્રો, ખાસ કરીને ચોમાસું ઋતુમાં કપાસનું વાવેતર છે તે કરવામાં આવે છે. અત્યારે તમે વાવેતર કરો તો રોગજીવાતના પ્રશ્નો છે તે અમારી દ્રષ્ટિએ વધી જાય. અને તમે અત્યારે કપાસ વાવેલો હોય તો ચોમાસામાં વરસાદ સમયે અત્યારે આગોતરો ઉનાળુ કપાસ તમે ખેડૂત મિત્રો વાવેલો હોય તો તેમાં ફાલ ફૂલ અવસ્થા છે તે બરાબર જૂન મહિનાની આસપાસ જોવા મળે. એટલે સીધો ફૂલ ફાલ અવસ્થા જે આપણો જે સમયગાળો કપાસનો તે તબક્કે હોય અને ત્યારે જ બરાબર વરસાદ છે તે વાવણી લાયક થાય, ટૂંકમાં વરસાદ છે તે મુશળધાર વરસાદ છે તે આગોતરો કપાસ તમે અત્યારે ઉનાળુ કપાસ વાવેલો હોય તેના ઉપર વરસાદ પડે તો ફાલ ફૂલ છે તે બધા જ ખરી જાય છે. કહેવાય ને કે કપાસ છે તે સાવ બોળો લોટો જેવો થઈ જાય છે, જેના કારણે આપણને બીજો ફ્લાવરિંગ સ્ટેજ છે તે પકડતા ઘણો બધો સમય લાગે, વાર લાગે. અને ત્યારે પણ ચોમાસું બરાબરનું જામેલું હોય, સરસ મજાનો વરસાદ છે તે ચોમાસું ઋતુમાં વરસતો હોય, બીજી ફાલફૂલ અવસ્થાએ પણ ખેડૂત મિત્રો તમારે ઉનાળુ કપાસ વાવેલો હોય તેમાં વરસાદ છે તે ભટકાય તો બીજો ફાલ પણ ખરી જાય. અને આપણને ખબર જ છે કે કપાસના છોડમાંથી ફાલ ફૂલ છે તે ખરી જાય તો કપાસ છે તે વૃદ્ધિ વિકાસે ચડી જાય. એટલે ઘણા બધા જોખમ છે, રોગજીવાતથી કરીને ખેડૂત મિત્રો કપાસ બગડવાના ઘણા બધા ચાન્સ છે તે અત્યારે ઉનાળુ કપાસનું આપણે વાવેતર કરી તો આપણને ઘણી વખત પસ્તાવાનો વારો આવતો હોય છે. અમારી સાથે ઘણા બધા ઉનાળુ કપાસનું વાવેતર કરતા ખેડૂત મિત્રો પણ અમારા કોન્ટેક્ટમાં હોય છે. અમારા એક પ્રગતિશીલ ખેડૂતે ઉનાળુ કપાસનું વાવેતર કરેલું હતું, તેની સાથે અમે ચર્ચા કરી તો કે પરશરાભાઈ, 20 મણ જેટલો ઉતારો છે તે મને મળ્યો હતો. ખેડૂત મિત્રો, રોગજીવાતના પ્રશ્નો છે તે આપણે ઓફ સિઝનમાં કે જે ઋતુમાં વાવેતર ન થતું હોય અને આપણે તે ઋતુમાં વાવેતર કરી બેસી તો ઘણી વખત રોગજીવાતના પ્રશ્નો છે તે પણ માથું ઊંચકતા હોય છે અને આપણો ખેતી ખર્ચ છે તે વધારી દેતા હોય છે. ટૂંકમાં અમારા અનુભવ પ્રમાણે ખેડૂત મિત્રો, તમે ચોમાસું પાકમાં ખાસ કરીને જે મે મહિનાના એન્ડમાં, 5મા મહિનાના એન્ડમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં કપાસનું વાવેતર કરો તો ખૂબ સારામાં સારું ઉત્પાદન છે તે આપણને વીઘા દીઠ મળતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો ચોમાસું ઋતુમાં કપાસનું વાવેતર છે, આપણા દેશમાં મોટાભાગના ખેડૂત મિત્રો ચોમાસું ઋતુમાં જ કપાસનો પાક વાવવાનું વધારે પસંદ કરે છે. આવી રીતે એકલ દોકલ છૂટા છવાયા માત્ર મુહૂર્તના સારા ભાવ મળે એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે જોખમ લઈને સાહસ ખેડતા હોય છે. પરંતુ આ સાહસ છે તે ખેડૂત મિત્રોને ઘણી વખત ઉત્પાદન ઓછું મળે અને રોગજીવાતના પ્રશ્નો વધી જાય તો આ સાહસ છે તે ખેડૂત મિત્રોને ઘણું બધું મોંઘું પડતું હોય છે. એટલે મારા અનુભવ મુજબ ખેડૂત મિત્રો, અત્યારે ઉનાળુ ઋતુમાં તમે કપાસના પાકનું વાવેતર ન કરો તો અમારી દ્રષ્ટિએ સારું રહેશે. બાકી તમારી જમીન છે, તમારે પિયત પાણીની સુવિધા છે, તમારે મહેનત કરવી છે, ટૂંકમાં તમારી રીતે જે તે નિર્ણયો લઈને તમારે ઉનાળુ કપાસનું વાવેતર કરવું હોય તો તમારી રીતે જોખમ લઈને તમે કરી શકો છો. આ ઉપરાંત જો કોઈ ખેડૂત ભાઈઓએ ઉનાળુ કપાસનું વાવેતર કરેલું હોય અને આપણો વિડીયો છે તે સાંભળતા હોય તો તેવા ખેડૂત મિત્રો કોમેન્ટ કરજો કે તમારે ઉનાળુ આગોતરા કપાસમાં કેવા રોગજીવાતના પ્રશ્નો રહ્યા હતા અને વિઘાદીઠ ઉતારા છે તે તમને કેવા મળ્યા હતા. આપણો હેતુ ખેડૂત મિત્રો ખોટો ખેતી ખર્ચ ન કરી બેસે અને સરસ મજાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની જે ભલામણો પ્રમાણે જે તે પાકોનું વાવેતર થતું હોય તે જ પ્રમાણે ખેતી કરીને ખૂબ સારું એવું વળતર ખેતીમાં મેળવે તે જ દિશામાં આપણો હંમેશા ધ્યેય છે તે ખેડૂત મિત્રો રહ્યો છે. તો આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.